જામનગર જિલ્લા પંચાયતનું વર્ષ 2019-20 રૂપિયા 6,51,25,000 પુરાણ દર્શાવતું અંદાજપત્ર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. આ અંદાજપત્રમાં સમગ્ર જિલ્લાના છેવાડાના ગામડા સુધી 3 વિકાસ થઈ શકે તે રીતે ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. અંદાજપત્રમાં રસ્તાના કામો માટે રૂપિયા 3 કરોડ અને સિંચાઈના કામ માટે રૂપિયા 2 કરોડની ફાળવણી મુદ્દે હેમંતભાઈ ખવા સહિતના સભ્યોએ સિંચાઈ માટે વધુ નાણાં ફાળવવા સુધારો સૂચવતા રસ્તાના કામ માટે 3 કરોડના બદલે 2 કરોડ તથા સિંચાઈના કામ માટે રૂપિયા 1ના બદલે વધારી રૂપિયા 2 કરોડ ફાળવવાનું સૂચના સ્વીકારવી અંદાજપત્ર સુધારો કરવામાં આવ્યો હતો. અંદાજપત્રની આંકડાકીય વિગતમાં સ્વભંડોળ આવક અંદાજ 4.5 કરોડની થશે. આયુર્વેદિક ક્ષેત્ર માટે રૂપિયા 15 લાખની જોગવાઈ કરવામાં આવી છે. અંદાજપત્ર બેઠકમાં હેમંતભાઈ ખવા તથા સોનલબેન ભંડેરિયા રસ્તાના કામ નિયમ મુજબ સારી ગુણવત્તાના થાય તે માટે વધુ સ્ટાફની જરૂરિયાત જણાવી સરકારમાં વધુ સ્ટાફની નિમણૂક માટે મંજૂર કરાવતા જણાવવાનું તે અંગેનો ઠરાવ પસાર કર્યો હતો. વીજ સિંચાઈના કામોમાં તૂટી ગયેલા તમામ ચેકડેમો રિપેર કરવા તથા ચેકડેમો તથા જરૂર પડે ત્યાં કોઝવે બનાવવા માટે વધારે નાણાંની જરૂરિયાત હોવાનું સભ્યોએ એક સુરમાં જણાવતા બજેટમાં સિંચાઈના કામ માટે રૂપિયા 1ના બદલે રૂપિયા 2 કરોડની ફાળવણી મંજૂર કરવામાં આવી હતી. તમામ સભ્યોએ આજના એક દિવસનું ભથ્થું શહીદોના પરિવારને આપવાની જાહેરાત કરી હતી. તેમજ જિલ્લા પંચાયતના અંદાજે 5,000 કર્મચારી તથા અધિકારીઓએ એક દિવસનો પગાર શહીદોના પરિવાર માટે ફાળવવામાં આવવાની જાહેરાત કરી હતી. આજ રોજ જામનગરમાં એકી સાથે 2 બજેટ રજૂ કરવામાં આવ્યા, એક જામનગર જિલ્લા પંચાયતમાં અને બીજું જામનગર મહાનગરપાલિકામાં. આ સરકાર હંમેશા ગામડાઓ પ્રત્યે ઉદાસીનતા સેવતી રહી છે એનો આજ તાજેતરમાં જ દાખલો જોવા મળ્યો. આજ જામનગર જિલ્લા પંચાયતનું બજેટ માત્ર 12 કરોડ રૂપિયાનું, કારણ કે જિલ્લા પંચાયતને બજેટ સરકાર જે ગ્રાન્ટ ફાળવે એના અનુસંધાને બનાવવાનું હોય છે. એટલે સરકારે હંમેશા ગામડાઓ પ્રત્યે ઉદાસીનતા દેખવી છે. આજે ફક્ત 12 કરોડ રૂપિયાનું જ બજેટ બન્યું, જ્યારે કોર્પોરેશનની અંદર 80 કરોડથી પણ વધારેનું બજેટ આજની તારીખમાં જ બનાવવામાં આવ્યું. જો વસ્તીની દ્રષ્ટિએ અને વિસ્તારની દ્રષ્ટિએ જોવામાં આવે તો જામનગર શહેર કરતાં જામનગર જિલ્લાની વસ્તી પણ વધારે છે અને વિસ્તાર પણ વધારે છે. તો આને અનુસંધાને આજ રોજ અમે સરકારમાં પણ એક એવી રજૂઆત કરી છે કે ભાઈ જિલ્લા પંચાયતોને વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવે, જેને લઈ ગ્રામ્ય વિસ્તારની અંદર આંતરિક રસ્તાઓ પાણીના પ્રશ્ન બાબતે જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં પૂરેપૂરું નાણાં ફાળવી શકાય. અને વધુમાં કંઈ નહીં કહેતા આજનું જે આ બજેટ છે એ પ્રજાલક્ષી, જે ટૂંકી ગ્રાન્ટ મળી હતી એને અનુસંધાને અમે વધુમાં વધુ પ્રજાને ક્યાં ફાયદો થાય એવું બજેટ બનાવી અને આજે રજૂ કર્યું. આજની ખાસ સામાન્ય સભામાં પુરાંતલક્ષી બજેટ રજૂ કરેલ છે. ગ્રામ પંચાયતની માગણી મુજબ સ્વભંડોળમાંથી વિકાસ કામોમાં હાથ ધરવા 1,75,00,000 ખાસ જોગવાઈ કરવામાં આવેલ છે. આજના બજેટમાં પંચાયત વિસ્તારના રોડ રસ્તા રૂપિયા 3 કરોડની હતી, પણ તેમાં અમે સુધારો કરીને 2 કરોડ કર્યા. ચેકડેમની મરામત માટે રૂપિયા 1 કરોડની જોગવાઈ હતી, પણ તેને સુધારો કરીને અમે 2 કરોડ કર્યા. સમાજ કલ્યાણ ક્ષેત્ર અનુલક્ષી અને અન્ય પછાત વર્ગ માટે કોમ્યુનિટી હોલની સુવિધા ઊભી કરવા 1 કરોડની જોગવાઈ કરેલી છે. જિલ્લા ગ્રામ વિસ્તારમાં શિક્ષકો અને તલાટી કમ મંત્રીની હાજરી નિયમિત કરવા માટે મેટ્રિક મશીન અને વ્યવસ્થા ઊભી કરવા રૂપિયા 70 લાખની જોગવાઈ કરેલ છે. આરોગ્ય ક્ષેત્રે PHC અને સબ સેન્ટર માટે ઉપકરણોની ખરીદી અને ટેલિમેડિસિન દ્વારા દર્દીઓને સેવાઓની લાભ આપવા રૂપિયા 12 લાખની જોગવાઈ કરેલ છે. કુપોષિત બાળકોની પોષણ આહાર તથા દવા માટે રૂપિયા 8 લાખની જોગવાઈ કરેલ છે. જિલ્લા અને તાલુકા પોષણ તાલુકા કક્ષાએ ક્ષેત્ર ગ્રામ વિસ્તારોમાં ગ્રામ પંચાયતને પુરસ્કાર માટે રૂપિયા 5 લાખની જોગવાઈ કરેલ છે. આમ કેન્દ્રે જિલ્લાના ગ્રામ વિસ્તારોની મૂળભૂત સુવિધાનો ખ્યાલ રાખવા માટે આવેલ છે. તમામ સદસ્યોની સહમતિથી પુલવામાના શહીદો માટે સ્વભંડોળમાંથી 11 લાખ રૂપિયાની સહાય કરવા મંજૂર કરવામાં આવેલ છે. ખાસ ભલામણ કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયત અધિકારી શ્રી તરફથી એક દિવસની તેમનો પગાર
સહાય આપવામાં આવે છે અને જિલ્લા પંચાયતના સદસ્યોએ 95,595,511 રૂપિયાની સહાય કરેલ છે. આજે જામનગર જિલ્લા પંચાયતનું સને 2019-20 બજેટ માટેની સામાન્ય સભાની મિટિંગ હતી. તેમાં શાસક પક્ષે બજેટ રજૂ કર્યું. આ બજેટમાં ખાસ બજેટ વાંચીને સંભળાવી દીધું, બાકી ક્યાં પબ્લિકને કેટલો ફાયદો છે, શું કાંઈ છે, શું સુધારો છે, કોઈ જાતની કાંઈ તુલના કરવામાં આવી નથી. બીજા નંબરમાં આ વખતે થોડુંક વરસાદ ઓછો છે, ખેંચાતા એમાં સિંચાઈમાં પૈસા ઓછા રાખેલા હતા, તેમાં અમે લોકોએ સૂચન કરી અને પૈસા એમાં વધારો કરાવ્યો સિંચાઈમાં. બીજા કામમાંથી જ્યાં જરૂર નહોતી ત્યાંથી થોડોક ઘટાડો કરાવ્યો અને સિંચાઈના કામમાં વધારે જરૂર હતી ત્યાં વધારો કરાવી, આવી રીતે પબ્લિકને ફાયદો થાય એવા આરોગ્યનું એવું બજેટને અમે વિશ્લેષણ કર્યું. તેમજ આરોગ્યમાં પણ સુવિધા સારી મળે એને માટેની બધી રજૂઆતો કરી. આરોગ્ય કેન્દ્રોમાં નવી સુવિધાઓ ઊભી કરવા માટેની બજેટ સ્પેશિયલ ફાળવવામાં આવ્યું છે. તો અમે આ કામગીરી સારી છે એમાં અમે વિરોધ નથી કરતા. અમારો એક નિયમ જ છે કે વિકાસ જે સારો થતો હોય ત્યાં કોઈ દિવસ વિરોધ નહીં કરવાનો, વિકાસની સાથે રહેવાનું. પણ ખોટા કામ થતા હોય તો એમાં અમે ત્યારે અમારો સખત વિરોધ હોય છે. તો આજની આ સામાન્ય સભામાં બજેટ રજૂ થયું. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ, ગુજરાતી, જામનગર.